નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે આમ તો મુંબઈના શિવાજી પાર્ક એટલે શિવતીર્થ પર ઇન્ડિયા ગઠબંધનના બધા જ નેતાઓ એમની જે સંયુક્ત સભા થઈ અને ખીચોખીચ ભરાયેલા શિવાજી પાર્ક તરફથી એક મેસેજ જાણે કે દેશને આપવામાં આવ્યો અને ઉદ્ધવ ઠાકરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુટના શિવસેના પ્રમુખ અને બાલાસાહેબ ઠાકરેના સુપુત્ર એમણે જે નારો આપ્યો કે અબકી બાર ભાજપા તળી પાર, એના વિશે આપણે થોડીક વાત કરીશું. આજનો દિવસ અમારા માટે ખૂબ શુભ દિવસ હતો, કારણ કે આજે આમ તો મૂળ વલસાડના એવા નટુભાઈ દેસાઈ, 91 વર્ષીય નટુભાઈ દેસાઈના આગ્રહથી માતર પાસેના તૈયબપુરાના એક આશ્રમમાં, નટુભાઈ વાટલિયા પ્રેરિત આશ્રમમાં અમારે મોરારજીભાઈ દેસાઈ વિશે વાત કરવાની હતી અને એમના કેટલાક કાર્યકરોની 2 દિવસની શિબિરનો આજે સમાપન વિધિ હતો. અને સંયોગ જુઓ કે મોરારજીભાઈ દેસાઈએ શ્રીમતી ઇન્દિરા ગાંધીની તાનાશાહી સામે જેલવાસ કબૂલ્યો અને વડાપ્રધાન બન્યા હતા. અને આજે લગભગ સંયોગ એવો છે કે નરેન્દ્ર મોદીની તાનાશાહી સામે વિપક્ષો એક થયા છે અને એ જે ઉદ્ધવ ઠાકરેએ નારો આપ્યો અબકી બાર ભાજપા તળી પાર, એક અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા અને આમ તો સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને રાહુલ ગાંધી સાથે કોંગ્રેસનું ગઠબંધન પણ એમણે જાહેર કરી દીધું છે, એને ઇન્ડિયા ગઠબંધનમાં એ છે. આજે એ કંઈક આ સભામાં દેખાયા નહીં. બાકી દક્ષિણથી માંડીને ઉત્તર સુધી, હું દક્ષિણથી માંડીને ઉત્તર સુધી એટલા માટે વાત કરી રહ્યો છું કે મારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દક્ષિણના ખૂબ ચક્કર મારી રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે ઉત્તરમાં એમની બેઠકો ઘટવાની છે અને એમણે દક્ષિણમાંથી કંઈક બેઠકો મેળવવી છે. અને એટલા માટે આજે આ જે શિવાજી પાર્ક પરની જે સભા થઈ એ સભા આમ તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા એના સમાપન નિમિત્તે એટલે કે મણિપુરથી મુંબઈ સુધીની આ જે ન્યાય યાત્રા એમણે યોજી એને બિરદાવવા માટે અને જનતામાં એક સંદેશ આપવા માટે કે હવે તો ભાજપને ભગાવવાની જરૂર છે, કારણ કે 10 વર્ષના એના શાસનમાં, આમ તો શાસન કરતા એને કુશાસન વધારે ગણાવવામાં આવે છે, વચનોના ગાજર લટકાવ્યા છે. 15 લાખ તમારા કોઈના ખિસ્સામાંથી આવી ગયા હોય તો મને જરૂર જણાવજો. 2 કરોડ નોકરીઓ એ દર વર્ષે નરેન્દ્ર મોદી સરકારી નોકરીઓ આપવાના હતા, પણ ભજિયાને ગોટા તળવાની વાતો એને પણ નોકરીમાં ખપાવવાની અમિત શાહે વાત કરી અને વો તો જુમલા થા એની વાત કરી, એટલે કે વચનોની લાણી કરીને લોકોને ભોળવીને મત લીધા પછી, સત્તામાં આવ્યા પછી 31% મતથી પહેલી વાર અને 37% મતથી બીજી વાર વિપક્ષો જ્યારે વિભાજિત હતા ત્યારે નરેન્દ્ર મોદી 2 વખત વડાપ્રધાન થયા. હવે 3જી વખત એ વડાપ્રધાન થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે, કારણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે તો પણ પાર્ટીની અંદર જે એમનો કલહ છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે નારાજગી છે એને કારણે એમને માટે ઘણી બધી મુશ્કેલીઓ છે. એમણે ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ આ બધાનો ઉપયોગ કરીને જે રીતે
ચૂંટણી ફંડની ખંડણી તરીકે ઉઘરાણીઓ કરી છે એ હવે તો ઉઘાડું પડી ગયું છે. હવે તો સુપ્રીમ કોર્ટના આદેશથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જે છુપાવી રાખવાની વિગતો હતી એ પણ જને ઇલેક્શન કમિશનને આપવી પડી છે. પણ અમારા મિત્ર ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી ઇલેક્શન કમિશનના જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એમને તો નરેન્દ્ર મોદીના ચપરાસી કહે છે. પણ હું તો એમ કહીશ કે ચપરાસીને પણ સમાન હોય, તમે ચપરાસીને એમ હીણો ગણોમાં, હું તો જે સેવકો હોય છે એમનું સન્માન કરવાનું પસંદ કરું છું. એટલે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીની એ વાત સાથે હું સંમત નથી થતો. પણ એમણે કહ્યું છે કે રાજીવ કુમાર એ તો નરેન્દ્ર મોદીના ચપરાસી છે અને નરેન્દ્ર મોદી આ વખતે વડાપ્રધાન નહીં થાય એવી પણ એમની ગણતરી છે. એમની પાર્ટીના જ છે પાછા નેતા અને એમને કાઢી મૂકવાની પણ ભારતીય જનતા પાર્ટીમાં હિંમત નથી. ખેર એ વાત એ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આજે જે જે નેતાઓ મંચ પરથી એમણે ભાજપ ભગાવોનું જે એલાન કર્યું, કારણ કે નરેન્દ્ર મોદી એમણે કહ્યું છે કે મોદી નહીં સુનામી હૈ, આજે નારો આપ્યો છે મોદી નહીં સુનામી હૈ, એટલે કે સુનામીની જેમ મોદી છે ને એ ભારત ઉપર ત્રાટકશે. અને સુનામી એટલે વિધ્વંસક. તમને ખબર છે સુનામીથી એ કોઈ સારું કામ ન થઈ શકે, એનાથી વિનાશ જ સર્જાઈ શકે. અને મને લાગે છે કે આપણે ત્યાં સુનામી જ્યારે જ્યારે દક્ષિણ ભારતમાં સુનામીનો પ્રકોપ આવ્યો ત્યારે વિનાશ જે સર્જાયો એ આપણે જોયો છે. પણ છતાં મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના ભક્તગણ એને આ નારો લગાવવાનું ખૂબ ગમે છે, મોદી નહીં સુનામી હૈ. પણ એની સામે અબ કી બાર ગઈ મોદી સરકાર એ નારો પણ ચાલુ થઈ ગયો છે. આ વખતે વિપક્ષો એક છે અને આજે જે વિપક્ષના નેતાઓ હાજર હતા જેમણે સંબોધન કર્યું એમાં તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે ના સુપ્રીમો એમ કે સ્ટાલિન એ સવિશેષ હાજર હતા અને તમિલનાડુના બીજા પક્ષોના નેતાઓ પણ હાજર હતા. અને હું તમિલનાડુનો જ્યારે વિશેષ ઉલ્લેખ કરું છું ત્યારે માનનીય વડાપ્રધાન તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના પાંચ પાંચ વખત ફેરા મારી આવ્યા છે. એ આજે જ અખબારોમાં ગોદી મીડિયામાં પણ એ પ્રકાશિત થયું છે કે બે મહિનામાં એમણે 17 રાજ્યોમાં સભાઓ અને રોડ શો યોજ્યા અને રાહુલની યાત્રા 15 રાજ્યમાંથી પસાર થઈ. રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીરની જે પદયાત્રા હતી એની મજાક ઉડાવતા હતા અને છતાં એનો જે ભય એમને લાગતો હતો એ આપણે સમજી શક્યા છીએ. 3 રાજ્યો કોંગ્રેસે ગુમાવ્યા અને 3 રાજ્યો, બહુ મહત્વના 3 રાજ્યો કોંગ્રેસે મેળવ્યા છે. એટલે કોંગ્રેસ ઇઝ નોટ આઉટ, કારણ કે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં. કોંગ્રેસ મુક્ત ભારત કરી નાખવું છે. હવે તો નરેન્દ્ર મોદીને વિપક્ષ મુક્ત ભારત કરવું છે. અને જે કોંગ્રેસને ગાળો દે છે એ જ કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં ભરતી કરી રહ્યા છે અને પોતાના પક્ષના પ્રદેશ પ્રમુખો અને મુખ્યમંત્રીઓ પણ એ જ કોંગ્રેસીઓને એ બનાવી રહ્યા છે. એનો અર્થ એ થાય કે મોદી પાસે કોઈક યોગ્ય એવા રાજનેતાઓ છે નહીં અને એમણે ઉધારીના નેતાઓથી જ પોતાનું કામ ચલાવવું પડે છે. કાં તો નિવૃત્ત અધિકારીઓથી એમણે કામ ચલાવવું પડે છે, કાં છે ને કોંગ્રેસી નેતાઓથી અથવા વિપક્ષના તોડેલા નેતાઓથી. ઓપરેશન લોટસથી સરકારો જેમ તોડે છે એ રીતે નેતાઓને તોડે છે, બ્લેકમેલ કરે છે અને એ રીતે એ એમને પોતિકા કરે છે એ આપણે જાણીએ છીએ. આ નરેન્દ્રભાઈને કેરળમાં છેલ્લા 2 ઇલેક્શનમાં ત્યાં ધામા નાખીને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એ પડ્યા હતા વિધાનસભાની ચૂંટણી વખતે. પરંતુ
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 0 બેઠક મળી છે, ગઈ વખતે 1 બેઠક મળી હતી એ આપણે જાણીએ છીએ. પશ્ચિમ બંગાળ અને ગુજરાતના 3-3 વાર ફેરા મારી ગયા છે. આ 2 મહિનાની જો તો વાત કરું છું. બિહાર, આસામ, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન એના 2-2 વાર ફેરા માર્યા. એક વાર આંધ્ર, અરુણાચલ, ગોવા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર ગયા અને એમને સભાઓ યોજવાનો અને રોડ શો કરવાનો એ એમને ખૂબ શોખ છે અને એના નાણાં, લખલૂટ નાણાં એ સરકારી તિજોરીમાંથી ગયા અને એના પછી જ એમના કયા ગરા મુખ્ય ચૂંટણી આયુક્તે રાજીવકુમારે અને બીજા 2 એમના કયા ગરા નિયુક્ત ચૂંટણી કમિશનરોએ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. કારણ કે નરેન્દ્રભાઈ, આપણે અગાઉ પણ કહેતા હતા એમ કે નરેન્દ્રભાઈના ફેરા પતી જશે પછી જ ચૂંટણી જાહેર થશે, પણ એમની સામે જે પડકાર બનીને ઊભા છે, હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી, એણે જેલમાં જવાનું પસંદ કર્યું પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ ન કર્યું અને આજે એ જેલમાં છે, પરંતુ શિવાજી પાર્ક પર એમના ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી ચંપઈ સોરેન તો હાજર હતા જ, પરંતુ હેમંતના પત્ની કલ્પના સોરેન એ હેમંતનો સંદેશો લઈને આવ્યા હતા અને એમણે બધાની સામે એક બાહોશીપૂર્વક લડત, સંયુક્ત લડત આપવાની પણ વાત જરૂર કરી છે. આમાં જે લોકો બીજા પણ હાજર હતા એમાં સ્ટાલિને તો સંબોધન કર્યું અને રાહુલ ગાંધીને એમણે દેશની આશા તરીકે ગણાવ્યા અને રાહુલ ગાંધીને બધાએ બિરદાવ્યા. ડોક્ટર ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી એ પણ જમ્મુ કાશ્મીરથી આવ્યા. ઉદ્ધવ ઠાકરે તો સ્વાભાવિક રીતે ઉપસ્થિત હોય જ, આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હોય જ, શરદ પવાર જેવા મોટા ગજાના મરાઠા નેતા એ પણ હાજર હતા, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત હતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. પ્રકાશ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર અને ધારાશાસ્ત્રી અને પૂર્વ સાંસદ એ પ્રકાશ આંબેડકર પણ શિવસેના સાથે એમણે જોડાણ કર્યું અને એ રીતે ઇન્ડિયા ગઠબંધનમાં પણ એ સામેલ થઈ ગયા. આમ આદમી પાર્ટી વતી દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ પણ ઉપસ્થિત હતા. દીપાંકર ભટ્ટાચાર્ય ડાબેરી પક્ષોના જે પ્રતિનિધિ કહી શકાય એવા બિહારના એ હતા અને ખાસ તો તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી રહેલા તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવના વારસ, રાજકીય વારસ અને મહાગઠબંધન જે ત્યાં છે એના એ પરિપક્વ નેતા એ પણ ઉપસ્થિત હતા. અને મને લાગે છે કે મને જેમનું વ્યાખ્યાન, જેમનું ભાષણ એ સૌથી વધુ જે ગમ્યું એ તેજસ્વી યાદવનું હતું. આમ શરદ પવારે અને ઉદ્ધવ ઠાકરે એ પણ સંબોધન કર્યું, બાકીના બધાએ સંબોધન કર્યું, ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ પણ સંબોધન કર્યું જે ઉપસ્થિત લોકોએ ખૂબ ઝીલ્યું. પણ મને જે સૌથી વધારે જે ગમ્યું એ તેજસ્વી યાદવનું હતું અને તેજસ્વી યાદવને પણ ઉપસ્થિત જનમેદનીએ બહુ જ સરસ પ્રતિભાવ આપ્યો. પીએમ તો ઠીક હૈ, જૂઠ કી સબસે બડી ફેક્ટરી હૈ, જૂઠ કે મેન્યુફેક્ચરર એન્ડ હોલસેલર વો હૈ, અને બીજું એ તોડી તોડીને, પાર્ટીઓ તોડીને જેમને લઈ જાય છે એમાં કોઈ નેતા હોતા નથી, એમાં ડીલર હોય છે. તેજસ્વી જ્યારે વાત કરે છે ત્યારે હમારે તો ચાચા લે ગયે, એટલે ચાચા એટલે નીતિશ કુમારને ભારતીય જનતા પાર્ટી વાળા લઈ ગયા. ઓફકોર્સ એમ કે એ તો બુઝુર્ગ છે એટલે એમને માટે બીજી કંઈ એમણે આડી અવળી વાતો ન કરી, પરંતુ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે બીજેપીને ભગાવો, દેશ બચાવો, બધાનો નારો આજ હતો. અને આજે આ શિવાજી પાર્ક અમે એમને મુંબઈમાં શિવતીર્થ તરીકે ગણીએ, એના ત્યાંથી આ જે જનમેદનીએ
જે આલેખ જગાવી છે એ આવતા દિવસોમાં ચૂંટણીમાં કેવા પરિવર્તન લાવી શકે છે એ આપણે જોવાનું છે. આ ઇન્ડિયા ગઠબંધનને તોડી નાખવા માટે કેટલી બધી કોશિશો સત્તારૂઢ મોરચા તરફથી કરવામાં આવી, સત્તારૂઢ પાર્ટી તરફથી કરવામાં આવી, દિલ્હીમાં બેઠેલા સત્તાધીશો તરફથી કરવામાં આવી, છતાં એ ગઠબંધન તૂટ્યું નથી. મમતા બેનર્જી એ કોલકાતામાં આમ તો હમણાં પડી ગયા એટલે એમની તબિયત નાદુરસ્ત છે, પરંતુ એ મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો, એમણે બધી જ બેઠકો લડી લેવાની વાત તો કરી છે. એમના ભત્રીજા રામને ઈડી બહુ પજવે છે, અને આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે હાઈકોર્ટે કેવી રીતે ઈડીનો ઉધડો લીધો. એ કાલની જે લાઈવ ટેલિકાસ્ટ હતું કોલકાતા હાઈકોર્ટનું, એમાં આપણને જોવા મળ્યું, એની વાત આપણે ગઈકાલે કરી હતી. પણ મમતા દીદી આવ્યા નહીં, પણ એ ઇન્ડિયા ગઠબંધનમાં છે એવો મેસેજ તો એમનો ચોક્કસ છે, અને એવું જ કંઈક અખિલેશ યાદવનું છે. અખિલેશ કદાચ પહોંચી કેમ ન શક્યા એ અમને સમજાયું નહીં, કદાચ વહેલા મોડા એ સભા પૂરી થાય એ પહેલાં કદાચ પહોંચે પણ ખરા. પણ આ મેસેજ શિવતીર્થ ઉપરથી અને રામલીલા મેદાન દિલ્હી ઉપર ત્યાંથી એ દેશની લોકશાહીને અને બંધારણને અને એને બચાવવા માટેની દિશામાં આ આગળ છે. અને એનો સંકલ્પ એ છે કે અમે સત્તામાં આવીશું અને અમે ચૂંટણી પંચને સ્વતંત્રતા બક્ષીશું, બંધારણીય સંસ્થાઓને સ્વતંત્રતા બક્ષીશું અને બંધારણનો આદર કરીશું, લોકશાહી ટકાવીશું. આવા વચન એમણે બહુ સ્પષ્ટપણે જે બધા જ વક્તાઓએ આપ્યા હતા. મને લાગે છે તેજસ્વીનું ભાષણ એ બહુ જ પ્રભાવી હતું કે જે લોકોએ આઝાદીમાં ભાગ લીધો નથી, જે લોકોએ રાષ્ટ્રધ્વજને સ્વીકાર્યો નથી, એમના કાર્યાલયો ઉપર એને વર્ષો સુધી ફરકાવ્યો નથી અને પોતાને દેશભક્ત ગણે છે, એવા લોકોની સામે વૈચારિક લડાઈ તો અમારી ચાલુ રહેવાની છે. એ કહે છે કે મોદી અને શાહની સામે અમારે કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ દેશના હિત ખાતર આ લડાઈ અમારી ચાલુ રહેશે. એ પણ એમણે બહુ સ્પષ્ટ, એટલે કે આજે જે જે ઇન્ડિયા અલાયન્સના જે જે નેતાઓએ આજે ભાષણ કર્યા એ બધાના એનો સૂર એક હતો કે આ દેશમાં લોકશાહી બચવી જોઈએ, બંધારણ બચવું જોઈએ અને દિલ્હીમાં સત્તા પરિવર્તન થવું જોઈએ. હવે આ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને મેં ગઈકાલે અમને પૂર્વ મંત્રી શ્રી પ્રવીણસિંહ જાડેજા કહેતા હતા કે બહુ ઓછો સમય બચ્યો છે. અમે કહ્યું કે અમારી પાસે બે ઉદાહરણ તો છે, આમ તો ઘણા બધા ઉદાહરણ છે પણ બે ઉદાહરણ છે, કે માર્ચ 1977ની ચૂંટણી આપણે ત્યાં યોજાઈ હતી, જાન્યુઆરીમાં ઇલેક્શન જાહેર થયું, જેલવાસી નેતાઓ મોરારજી દેસાઈ સહિતના જેલવાસી નેતાઓ એ જાન્યુઆરીમાં છૂટ્યા અને જનતા પાર્ટી એ આકાર લીધો અને માર્ચમાં જનતા પાર્ટીની સરકાર બની, મોરારજી દેસાઈ એ વડાપ્રધાન બન્યા, જેમનો આમ તો વડાપ્રધાન તરીકે એમને પ્રોજેક્ટ કરવામાં આવ્યા નહોતા પણ મોરારજી દેસાઈ એ વડાપ્રધાન બન્યા અને ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવનરામ જે છેલ્લી ઘડીએ ઇન્દિરા ગાંધીની કેબિનેટમાંથી ઠેકડો મારીને કોંગ્રેસ ફોર ડેમોક્રેસી એમણે એ જે પાર્ટી રચી હતી એ નાયબ વડાપ્રધાન, બે નાયબ વડાપ્રધાન બન્યા. મોરારજીભાઈએ જાન્યુઆરીમાં છૂટ્યા એ પછી એમને ઘણા બધા મિત્રોએ પૂછ્યું શ્રીમતી ગાંધી વિશે, મોરારજી દેસાઈએ ક્યારેય શ્રીમતી ગાંધીને ઇન્દિરા તરીકેનો ઉલ્લેખ નથી કર્યો, એલફેલ વાતો નથી કરી, તમે જરૂર વર્તમાન વડાપ્રધાનના મોઢે જર્સી કાઉ કે હાઇબ્રિડ બછડા કે 50 કરોડની ગર્લફ્રેન્ડ આવી હલકી ભાષા સાંભળી હશે. અને આ શબ્દો હું બહુ ઓછા કહું છું, આવા તો ઘણા બધા શબ્દ પ્રયોગો
ઘણા બધાને વિષય એમણે કર્યા છે એ આપણે જાણી શકીએ છીએ. હું હંમેશા કહું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હું નથી માનતો કે આવી ભાષા બોલવા માટેના સંસ્કારો બક્ષવામાં આવતા હોય. એટલે નરેન્દ્ર મોદી ખરેખર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોમાં કેટલા ગળાબૂડ હતા એ મને ખબર નથી, પરંતુ આ ભાષા સંઘનો સ્વયંસેવક ન બોલી શકે, પરંતુ આજે એમણે એવી એક વિભાવના ઉભી કરી દીધી છે એ જે કંઈ બોલે એ બાકીના બધા બોલે છે. રાહુલ ગાંધી જેવા કેમ્બ્રિજમાં ભણેલા નેતાને પપ્પુ જાહેર કરવામાં આવે. હવે તો જો કે કન્યાકુમારીથી કાશ્મીરની જે પદયાત્રા રાહુલ ગાંધીએ કરી અને મણિપુરથી મુંબઈની આ ન્યાયયાત્રા કરી એના પછી રાહુલ વિશે આવા એલફેલ શબ્દો બોલવાની એમની હિંમત નથી, છતાં એમનું સોશિયલ મીડિયા એક એવું કામ કરશે એ મને ખબર નથી. કારણ કે રાજીવ કુમારે એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનરે તો એમ કહ્યું છે કે વ્યક્તિગત આક્ષેપો નહીં કરવામાં આવે, અંગત જીવન વિશે આક્ષેપો નહીં કરવામાં આવે, અમે પગલાં લઈશું, આમ કરીશું તેમ કરીશું. એમને પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે મોદી અને શાહના નો જે વાણી વિલાસ છે બહુ જગજાહેર હોવા છતાં તમે એમની સામે કોઈ પગલાં લેતા નથી, એમને નોટિસ ઇસ્યુ કરતા નથી અને તમે વિપક્ષોને જ નોટિસ ઇસ્યુ કરો છો, એના વિશે એમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. એમને બહુ ગમ્યો નહોતો આવો પ્રશ્ન જ્યારે પત્રકારોએ પૂછ્યો ત્યારે, પરંતુ તમને બહુ સ્પષ્ટપણે કહું કે મોરારજીભાઈએ મારું જીવન વૃત્તાંત લખ્યું, એમના જીવનના અનુભવો એમણે જે લખ્યા એની અંદર પણ એમણે ઇન્દિરા ગાંધીનો આભાર માન્યો કે એમને જેલમાં નાખ્યા, એમણે એમના માટે એમને કોઈ આમ દુર્ભાવ ન થયો અને એ એમનું એ કોટ છે એ કોટથી આજનો આપણો એપિસોડ આપણે પૂરો કરીએ છીએ, જે મેં આજે તૈયબપુરામાં પણ એનો ઉલ્લેખ કર્યો હતો. મોરારજીભાઈએ લખ્યું છે કે મને સમજાયું કે સરમુખ અત્યાર પોતાની તાકાત લોકોની નબળાઈમાંથી મેળવે છે. મને સમજાયું કે સરમુખ અત્યાર પોતાની તાકાત લોકોની નબળાઈમાંથી મેળવે છે. મારી દૃષ્ટિએ તો સરમુખ અત્યારી બળોએ ફેંકેલા પડકારનો સામનો કેવળ નિર્ભયતા જ કરી શકે છે. લોકો સભાન પ્રયત્નો દ્વારા ભય પર કાબૂ ન મેળવે ત્યાં સુધી લોકશાહી પદ્ધતિ કદી ટકી શકે નહીં. એને મજબૂત કરવાની વાત તો બાજુએ રહી, લોકશાહીમાં વિરોધ પક્ષોએ જે મહત્વનો ભાગ ભજવવાનો છે તેને હું આ દ્રષ્ટિએ જ મૂલવું છું, જેનો જનતાના લોકશાહી હકને હકને સ્વતંત્રતાને ટકાવી રાખવાની પોતાની ફરજ વિશે જાગૃત છે તેવો જ વિરોધ કરવાના પોતાના મૂળભૂત હકનો સફળતાપૂર્વક અમલ કરી શકે છે. કટોકટીની જાહેરાતે સ્વતંત્ર ભારતમાં અત્યંત અંધકારમય કાળના પ્રવેશની છડી પોકારી, પરિણામે કેવળ લોકશાહી હકોનો જ નહીં પણ સામાન્ય સભ્યતાનો નાશ થયો. એ કટોકટીની જાહેરાત પછી દોરી જતા બનાવોનો તારીખવાર કે વિગતવાર ઇતિહાસ આપવાનો મારો વિચાર નથી. એ બનાવોનું એટલે એ ટૂંકમાં એ આ વાત કરે છે કે સરમુખત્યાર પોતાની તાકાત ક્યાંથી મેળવે છે. એ વખતે સરમુખત્યારી જેની ગણાતી હતી એ ઇન્દિરા ગાંધીની ગણાતી હતી અને તમને ખબર છે કે ઇન્દિરા ગાંધી માર્ચ 1977ની એ ચૂંટણીમાં એમની કોંગ્રેસ હારી ગઈ હતી, એટલું જ નહીં પણ પોતે પણ હારી ગયા હતા. એમની બેઠક ઉપરથી એમના રાજકીય વારસ ગણાતા સંજય ગાંધી પણ હારી ગયા હતા. એટલે જેમનો સૂરજ તપતો હતો એવા ઇન્દિરા ગાંધી હારી ગયાનો દાખલો અને માત્ર 3 જ મહિનામાં જનતા પાર્ટીની રચના થઈ, વિપક્ષો એક થયા અને પરિણામ મળ્યું એવું બન્યું છે. એટલે કે લોકશાહીમાં આ બની શકે એમ છે. અને બીજું ઉદાહરણ એ આપણી સામે છે, 1945માં બીજું વિશ્વયુદ્ધ એ પૂરું થયું અને એના વિશ્વયુદ્ધના વિજેતાઓમાં વિન્સ્ટન ચર્ચિલ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર એમનો કેટલી લોકપ્રિયતા હતી, પરંતુ એ જ વર્ષે ત્યાં સંસદની ચૂંટણી થઈ અને એમનો પક્ષ હારી ગયો હતો. એટલે કીપ યોર ફિંગર ક્રોસ. આપણે હંમેશા કહીએ છીએ કે આપણે જ્યોતિષી નથી અથવા જોશ જોતા નથી અથવા તો મોદી જીતશે કે હારશે એના વિશે આપણે છે ને કોઈ નિશ્ચિત મત ઉપર આવતા નથી,
પ્રજાએ મત આપવાના છે અને પ્રજા નક્કી કરી શકે કે એને શું કરવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. નમસ્કાર.